नमस्कार मित्रों, आज आप जोईशुं कि 12 महीना सुधी लसण आपणे केवी रीते स्टोर करी शकाय। सीजन में ज्यारे लसण थोड़ा रिजनेबल प्राइस पर मळतुं होय त्यारे आपणे जो एने लई लईए तो पछी ज्यारे डबल भाव थई जाय, ज्यारे नवुं लसण आववानो थोड़ो समय अगाऊ होय त्यारे एनो भाव बहू वधी जतो होय छे। तो समय शुं करवानुं के ओछी प्राइस होय त्यारे आपणे लसण लई लेवानुं અને આવી રીતે કોઈ તમને પસંદ હોય જે અવેલેબલ હોય એવું લસણ લઈ અને પછી એને પહેલાં તો સાફ કરી લેવાનું। સાફ કરવા માટે જોઈ લેવાનું કે સારામાંનું લસણ હોય પણ તેમ છતાં એ થોડું જોઈએ તો આવી રીતે કોઈ લસણમાં આવી રીતે જો બગડી ગયેલું આવ્યું હોય તેને આવી રીતે કાઢી અને જુદું કાઢી લેવાનું। આવા જે બધા અંદર જે कड़ियों होय एने छूटी पाड़ी लेवानी। तो शुं अंदर सुधी बगड़ेलू है कि नहीं आपणे एक वखत जोई लेवानुं अने उपरना आवे ते एक फोल होय थोड़ा छूटा पाड़ी लईए एटले आपणे अंदर ख्याल आवे कि केटलुं बगड़ेलू है कि नहीं। सपोज आ हवे बराबर है, आ जोयुं अने आ कड़ियों जुदी पाड़ी लेवानी अने आ लसण पाछुं आवी रीते आपणे साफ करी लेवानुं। दरेक जेटलुं लसण आपणे वरसनुं जोईतुं होय एटलुं एक एक सांटो आपणे भरी लईए तो इझीली आपणे 12 महीना निकली जाए। तो जो આવી રીતે બધું લસણ સાફ કરી લેવાનું। દરેક લસણને એક એક આવી રીતે જોવાનું, એક એક ફોલ ઉપરનો તમે ખોલશો એટલે તમને અંદર ખ્યાલ આવશે કે જો કોઈ કળી બગડેલી છે કે નહીં। આવી રીતે જો બહુ જરૂર નથી હવે લસણને, જો આ બસ આટલે સુધી જોશો એટલે ખ્યાલ આવી જશે કે અંદર કેટલું બગડેલું છે કે નથી કે સારું છે। હવે આ બરાબર છે તો આને હવે વધારે કંઈ કરવાની જરૂર નથી, તો આને આપણે આવી રીતે સાઈડ પર મૂકી દઈશું। એવી રીતે जो बीजू लसण पण आपणे जोई लईए। हवे आने कई जरूर नहीं तो आने एक साइड पर मूकी लईशुं। पहलो एक ज फोल एक ज आवे ते करीशुं एटले बधुं ज क्लियर आपणने ख्याल आई जशे कि आपणे केवी रीते लसण जोवानुं। अने जो बस आ बराबर छे। आ लसण एवी रीते आ बधुं लसण हूँ साफ करी लઉં छुं। जो बस आवी रीतना आ रहेवा देवानुं छे। आ शेप करवा माटे आपणने मदद करशे। आ रीते बधी वस्तु करी लईशुं। दरेक लसण ने गमे तेटलुं सारूं लसण लाए पण थोड़ुं घणुं तो कंई निकळतुं ज होय तो पहेला आवी रीते चेक करी लेवानुं। तो जो मैं अगाउथी आवी रीते साफ करीने राख्युं छे। हवे जे मैं आ साफ कर्युं ए दरमियान जो आवी रीतना बधा बी निकळ्या छे। आवी रीते जे कळीओ निकळी छे ये जे आ थोड़ी पीड़ी थी गई है एने आपणे पहला वापरी काढवानुं, आने नाखी देवानी के जरूर नहीं। जो आ फोलीशुं आपणे आवी रीते जो एटले आ पहला यूज करी नाखा एवुं होय ए आपणे वापरी काढवानुं। जो आवी रीतना देखाय छे ने अने आवी कळीओ जे छे एने आपणे काढी नाखीशुं। एवी रीते आ लसण जे अत्यारे कर्युं ए आ पहला आपणे छूटुं पाडेलुं छे एने पहला यूज करी नाखीशुं। हवे जे आ बाकीनुं लसण छे जेने आपणे साफ करीने तैयार राखेलुं छे एने આવી રીતે જ એક જો અત્યારે મારી પાસે આ જૂનું એક માટલું છે જે વાપરીને પછી બહુ ટાઈમથી પડી રહ્યું હોય અને આ તો ઘણા સમય જૂનું છે। એવી રીતે જો આ પણ એક જૂનું જ માટલી છે, એક નાની ઢોચકી છે। આમાં હું પહેલાં ઘણી વખત શક્કરિયા પણ બાફતી હતી, તમને દેખાતું હશે અંદર કે થોડું બ્લેક છે। અને જ્યારે વાપરવું હોય ત્યારે થોડું તાપે મૂકી દેવાનું, બહુ હોય તો બહારથી સાફ કરો અને અંદરથી કોરા કકડે સાફ કરી દેવાનું। દેખાય છે આવી રીતનું છે। બહુ ધોવાનું હોય, કદાચ તમે ધોઈ પણ હોય તો પણ તાપે બરાબર સૂકવી લેવાનું। આ ડ્રાય હોવું જરૂરી છે, જેમાં તમે લસણ સ્ટોર કરો એ વસ્તુ ડ્રાય હોવી જરૂરી છે। જો આ મારી પાસે બહુ જ જૂનું એક માટલું છે, જો એ બહુ સ્ટોર કરવા માટે આપણને આવી વસ્તુ માટે બહુ મદદગાર થશે। નાખી દેવું એના કરતાં આનો ઉપયોગ કરીએ। ચાલો તો હવે આ લસણ છે એને આવી રીતે આવી રીતે માટલામાં સ્ટોર, આપણી પાસે જેટલું લસણ સ્ટોર કરવાનું હોય એ રીતનું વાસણ આપણે તૈયાર રાખવાનું। સપોઝ આમાં લગભગ 3 કિલો જેટલું લસણ તો આવી જશે, 3 થી 5 કિલો જેવું જોઈએ આપણે કેવું આવે છે। અને બજારમાં આવી રીતે બોરિક પાવડર મળતો હોય છે, લગભગ 2 થી 3 વર્ષ સુધી આ એક્સપાયર નથી થતો હતો। એક્સપાયરી ડેટ જોઈ અને આપણે એને લેવાનો, જેથી કરીને આપણી જે 12 મહિના માટે આપણે વસ્તુ ભરવાની છે એ આપણી લાંબો સમય સુધી બગડી ના જાય। આવી રીતે વ્હાઇટ પાવડર હોય છે જે આપણે લગભગ અનાજ ભરવા માટે પણ વાપરતા હોઈએ છીએ, જે વસ્તુ 12 મહિના સાચવવા માટે જે યુઝ કરીએ છીએ એ જ આ પાવડર છે। બસ આ જ વસ્તુ આપણા લસણને પણ સેફ રાખશે। કાઠિયાવાડમાં તો આપણે લસણ જોતા હોઈએ છીએ કે આ જે કળી હોય એને લાંબા હોય અને એને બધા ભેગા કરી અને ટીંગાળી રાખે તો 12 મહિના ત્યાંના વાતાવરણના લીધે બગડતું હોતું નથી, પણ આપણે દરેક જગ્યાએ તે પોસિબલ ના હોય તો આપણે એને આપણે રીતે ટ્રાય કરીએ કે કેવી રીતે એને સેવ કરાય। સૌથી પહેલાં તો નીચે થોડું આપણે પાવડર અને બોરિક પાવડર છે અને થોડું નીચે સ્પ્રેડ કરી દઈશું આવી રીતે અને પછી થોડું લસણ આવી રીતે મૂકતા જઈશું। આમ પહેલું એક લેયર થાય એટલું નીચેનું આ રીમૂવ નથી કરવાનું। હા બસ આવી રીતે આપણે જો આવી રીતે ગોઠવી દીધું છે નીચે। હવે આપણે આની ઉપર ફરી એક વખત એના જે આ મોં હોય આજે ઉપરની સાઈડ એને પાવડર બરાબર લાગે એવી રીતે આપણે થોડો પાવડર એ પર સ્પ્રિંકલ કરીશું। દરેકને થોડું લેયર થઈ જાય અને હાથથી આવી રીતે એક વખત એને આમ ફેરવી દઈશું જો આવી રીતે લગભગ એના મોંને પૂરેપૂરું કોટ થઈ જાય એવું ખાસ ખ્યાલ કરીશું આપણે આવી રીતે। હવે જો આવી જ રીતે આપણે બીજું લસણ પણ ઉપર સ્ટોર કરીશું। એક લેયર કરતા જવાનું અને આ મોં છે એની પર પાવડર રહે એટલા માટે મોં ઊભું રહે એવું થોડું કોશિશ કરવાની। આમ તો ગોળ હોય થોડું પડી જાય પણ પછી એ તો આપણે થોડું હાથથી ભેગું કરીશું એટલે આવી જશે। જો આવી રીતે બધું જ આપણું લસણ છે ને એ આમાં ગોઠવી દઈશું આપણે। એક આ બીજું લેયર થયું। હવે આ થોડું થયું એટલે ફરી પાછું આપણે થોડો પાવડર લઈશું આવી રીતે અને એની પર પાછું આવી રીતે સ્પ્રિંકલ કરી લઈશું અને હાથથી થોડું એને ફેરવી લઈશું કે જેથી કરીને બધી જગ્યાએ થોડું પાવડર એને ભળી જાય। બસ એકદમ સરળ છે આવી રીતે સાચવવાનું અને લગભગ 9 મહિના એટલે કે ફરી વખતને આપણી સિઝન ફરી ચાલુ થાય ત્યાં સુધી તો લગભગ આ સારું જ રહેતું હોય છે। ઇનકેસ કે આની અંદરની અંદર કોઈ કળી એવી હોય કે જે આપણે જોવામાં ના આવી હોય તો કદાચ આમાં થોડો એકાદ જે એ ભાગ હોય એટલો થોડો આપણે કાઢી નાખવાનો થાય સમયે। જો આવી રીતે બધું જ આપણે ગોઠવી અને આપણા જૂના માટલાનો યુઝ કરી લઈશું આપણે અને 12 મહિના માટે આપણું લસણ પણ સાચવી લઈશું। આવી રીતે દરેક લેયર થોડું કરતા જવાનું અને થોડું આપણે એમાં પાવડર ઉમેરતા જવાનું અને હાથથી થોડો ભેગો કરતા રહેવાનું। એના મોં હોય લસણનું જે મોં આવું એને ખાસ થોડો પાવડર લાગે એનું ધ્યાન રાખવાનું જેથી કરીને અંદર સુધી એને પ્રોટેક્શન મળી જાય। આપણે જે વેસલ ભરીએ એટલે કે જે વાસણ યુઝ કર્યું છે એને ખાસ કોરું હોય એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો શું કે એનું ભેજ હશે તો ભેજના લીધે આપણું લસણ ઝડપથી ફરીથી જો સિઝન આવતા પહેલાં બગડી જાય એવી સંભાવનાઓ રહે તો આપણે એ વિષય પર થોડું ધ્યાન રાખીશું એટલે આપણે જે સ્ટોરને આ મહેનત કરી છે એ સફળ નીવડે 12 મહિના માટેની આપણી। ચલો બસ આ નાખતા જવાનું અને આ પાવડર આવી રીતે થોડો સ્પ્રિંકલ કરવાનો। લગભગ હું હાથમાં ચપટી લઉં છું એટલે 5 ગ્રામથી વધારે નહીં, અડધી ચમચી જેટલો પાવડર દરેક વખતે યુઝ કર્યો છે। જો આ લગભગ 4 થી 5 કિલો જેવું લસણ છે આ અત્યારે જે મારે જોડે છે અને કોઈપણ પ્રકારનું માટીનું વાસણ હોય એમાં આપણે આવી રીતે સ્ટોર કરી શકીએ। ઇવન આપણે પેલી ચીની માટીની જે બરણી આવે છે જે આપણે યુઝ ના કરતા હોય કે એવી વસ્તુને પણ આપણે રીયુઝ તરીકે આને યુઝ કરી શકીએ। એમાં પણ આપણે આટલું જ સરસ રીતે લસણને સ્ટોર કરી શકાય। આમાં મારું બધું જ લસણ લગભગ મને લાગે છે ત્યાં સુધી 4 કિલો છે એટલું તો આવી જ જશે। મોડા સુધી આપણે લસણ ભરીશું આવી રીતે જો આમ સ્પ્રિંકલ કરતા રહેવાનું અને આમ ફેરવતા રહેવાનું ઉપર આવી રીતે જો બસ એક પછી એક આપણે લાઈન બધી ક્લિયર થઈ જશે। આવી રીતના જોઈ લેવાનું કે એક પણ લસણ સપોઝ મને વસ્તે આ મળ્યું છે તો આપણે આને જુદું કાઢી લઈશું કે ભૂલમાં પણ એવું એકાદ વસ્તુ પણ સહેજ બગડેલી હોય એવું અંદર ના જતું રહેવું જોઈએ। બસ એ ખાસ ખ્યાલ કરીશું આવી રીતના आ ऊपर आई गયું છે એટલે આપણે ફેરવી નહીં સકીએ એટલે થોડું ઉપર ઉપર હું સ્પ્રિંકલ કરતી જઉં છું અને જશે નીચે એ રીતે आज वस्तु तमे बाहर प्रोसेस करीने पण मूकी शको पण जे पाउडर वेस्ट जाए एना करता आपणे डायरेक्ट आवी रीते करीशुं तो बीजो एक वासण आपणुं नहीं बगड़े अने डायरेक्ट ज आमां ज जेटलो पाउडर बहार उड़वाने बदले आमां ज आपणो सेव थई जशे। जो बस आ मारुं लसण हवे भराई गयुं छे। आ में एने हलाई दीधुं। जो हजी आमां ईच्छीए तो 1 किलो जेटलुं बीजुं लसण थई जाय पण हवे आपणे आटली स्पेसनी जरूर मारे लसणे पूरुं थई गयुं छे। जो बस आई गयुं। ज्यारे जरूर होय त्यारे पछी आनी उपर उपरथी लसण काढ़ी लेवानुं अने पाछुं फरीथी एने बंद करी देवानुं। जोईतुं लसण सपोज एक जोईतुं होय तो एक नहीं पण थोड़ा दिवस चाले एटलुं काढवानुं एटले घड़ीए घड़ीए आपणे आने खोलवुं ना पड़े। बस आ पाउडर थई गयो छे कम्प्लीट। जो जोई शकातुं हशे। हवे वजन थयुं छे एटले માટली छे हुं ऊंचकती नथी आने। जो बस आ उपर थोड़ो पाउडर आपणे जेम अनाज भरीए त्यारे उपर आवी ते स्प्रिंकल करता होईए छे एवुं करी देवानुं एटले उपरथी अंदर जवानी कोई जीवात होय तो ये पॉसिबिलिटी घटी जाए। आपणे हवे आजे तैयार थई गयुं छे आपणुं। हवे एने आपणे जोईए के केवी रीते बंद करी दईशुं। जो एने माटे आपणे आवुं कोई पण जो आपणी पासे जूनो दुपट्टो होय जे कॉटन होय एवी वस्तु छे अथवा तो अत्यारे जो मे आ चादर छे एने આવી રીતે થોડુંક સ્ક્વેર જેવું બનાવી દીધું છે અને ઢાંકી શકાય એવું કોઈપણ કોટનની વસ્તુ તમે યુઝ કરી શકો। અત્યારે જો હવે આને છે હા એટલે કે શું કે એની હવા થોડી અંદર આરપાર જાય તો હવાના સંપર્કમાં રહે એટલે અંદર બફાઈ ના જાય। માટલું છે એટલે ઠંડક તો રહેશે જ પણ તે તેમ છતાંય આપણે આ અવર જવર માટે આપણે પહેલાં અથાણામાં ખ્યાલ હોય તો આવી રીતે બંધ કરતા હતા એવી રીતે કરીશું। હવે મારી પાસે જો અત્યારે આ સૂત્રી છે તો હું આને आनाथी बंद करूँ छूँ। जो आ ना हो तो आपणे हाथ वगू जे होय सपोज आ जो आ छे ए दोरी छे मारी पासे पछी एक आवुं प्लास्टिकनुं होय कोईपण वस्तु के जे तमारी पासे अवेलेबल होय एनाथी तमे आवी रीते एने मोहनु बंद करी देवानुं। मोह बांधीए ते पहेला जोवानुं के एने एमां हवा ना लागे एटला माटे आ जे कपडुं आपणे यूज करीए ने ए पण एटलुं ज कोरुं होय ने एनुं थोडुं ध्यान राखीशुं। जो आवी रीते बस आ आपणे एवी रीते बांधवानुं के आपणे ज्यारे जेटली वार खोलूं एटली वार आ नवुं ना फरी आनुं आ यूज थाय ने एवी रीते ट्राय करवानुं। सपोज हूँ अत्यारे आ बांधू छूँ तो हूँ आने આવી રીતે जो एक नोट फिट करीश अहींया। हाँ आ थई। हवे एनी पर एक बीजी फूलवारी गांठ मारीश આવી રીતે आ करी अने आम एटले जेटली वखत आपणे खोलवुं होय एने ढांकणानी जेम आनो यूज करी शकाय। जो आ थई गयुं फिट આવી રીતના। बस आ थई गयुं आपणा 12 महीना माटेनुं सेव करवा माटेनुं एक रीयूज करेलुं वासण अने 12 महीना माटे सचवायेलुं लसण। ज्यारे पण जरूर पड़े त्यारे आ अहींयाथी खोली अने वस्तु काढ़ी पाछुं जे पाउडर छे एने आम खंखेरी सो हुं तमने बतावी दऊं। आ खोलीने ज अत्यारे सपोज आ छे हवे आ काढ़ी लीधुं। हवे मारे जरूर छे तो आ थोडुं हुं एवी रीते काढ़ी लईश। आ छे लसण આવી રીતે એટલે જે પાવડર છે ને આપણો વેસ્ટ ના જાય। આ પાવડર અંદરનો અંદર રહેશે આવી રીતે। હવે અમારે જેટલા 10 12 15 જેટલા જરૂર છે એટલા હું બહાર કાઢી લઈશ અને પછી બાકીનું લસણ છે એને પાછું ફરીથી એ જ કાપડથી સપોઝ આ કાપડ છે મારું જો આ કાપડ આવી રીતે પણ બંધાય પણ આ ઇઝીએસ્ટ વે છે કે દોરીથી બાંધી દઈએ આપણે આને હું ફરીથી આવી રીતે તરત જ ઇમિડિયેટ બંધ કરી દઈશ એટલે આમાં ભેજ ના લાગી જાય। हवे जे आपणे आज जे लसण आमां भर्युं छे हवे आ માટલું છે એને તમે તમારું જે અનાજ જ્યાં સ્ટોર કરતા હોય કે જે સ્ટોર રૂમ એમાં તમે મૂકી દો તો ત્યાં વધારે સારી રીતે રહી શકે કે માટલી માટીનું હોય એટલે બહાર હશે તો ક્યાં અથડાઈને તૂટી જાય તો એ સેફ પ્લેસ પર આપણે મૂકી દઈશું અને 12 મહિના સુધી આનો ઉપયોગ કરીશું। થેન્ક યુ।